नमस्कार विद्यार्थी मित्रों, हूँ निराल टी वाडदोरिया, साइंस एंड मैथ एजुकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। अहीं आपेल वीडियो में तमने कोई थियरी कि गाणितिक स्टेप समझाई नहीं तो मारो पर्सनल कॉन्टेक्ट करो अथवा तो कॉमेंट बॉक्स में कॉमेंट लखवी। हवे आपणे वात करिए अगर थियरी पर, ई पहेला तमे अमारी चेनल ने लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो। थैंक यू। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करीशुं एलसी ओसिलेटर माटे वीजभार अने પ્રવાહના સમીકરણ પરથી એલસી દોલનો સમજાવો, બરાબર છે? અથવા તો આ રીતે પણ પૂછાય છે કે એલસી પરિપથમાં વિકલ સમીકરણનો ઉકેલ લખો અને પ્રવાહ માટેનું સૂત્ર લખીને વિદ્યુતભાર ક્યુ અને આઈ માં સમય સાથે થતો ફેરફાર સમજાવો, બરાબર છે? તો આપણે જોતા જઈએ, આગળ આપણે સમીકરણ સાબિત કર્યું હતું, સમીકરણ ક્યુ હતું? તો વિદ્યુતભાર માટેનું ભાર માટેનું સમીકરણ જે સાબિત કર્યું હતું એ ક્યુ હતું? તો ક્યુ બરાબર ક્યુ ઝીરો કોસ ઓમેગા ઝીરો ટી। હવે જ્યાં ઓમેગા ઝીરો ટી આવે ને, આપણે એવું માનીશું કે એ જે છે એ ટી સમયનું છે અને ઓમેગા ઝીરો ટી ના આવી ઝીરો સમયનું છે એવું માનીશું આપણે, બરાબર છે? જે છે સમય સાથે સતત રીતે કોણીય વેગથી ગતિ કરે છે અથવા તો કોણીય વેગથી પરિભ્રમણ કરે છે, એટલા માટે આ છે એક સમય ટી સાથે બદલાય છે સતત। તો આપણે એનું ટીની સાપેક્ષે વિકલન કરતા, ટીની સાપેક્ષે વિકલન કરતા તો શું થાય? ટીની સાપેક્ષે વિકલન કરો તો ડી ક્યુ બાય ડી ટી, ક્યુ ઝીરો અચળ, કોસનું થશે માઇનસ સાઇન ઓમેગા ઝીરો ટી ઇન્ટુ ઓમેગા ઝીરો ટી નું પાછું ઓમેગા ઝીરો, અને આમ લખી શકે ડી ક્યુ બાય ડી ટી એટલે વિદ્યુત પ્રવાહ આઈ, બરાબર છે? તો આઈ બરાબર ક્યુ ઝીરો ઓમેગા ઝીરો, એ માઇનસ ની નિશાની, સાઇન ઓમેગા ઝીરો ટી। તો આ બેને આપણે થોડાક હાઈલાઇટ કરી દઈએ, બરાબર છે? વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહનું જે સમીકરણ ઉકેલ આપણે મળ્યો તો એને થોડું હાઈલાઇટ કરી દઈએ, કેમ કે આના પર જ આપણે બધું સમજવાનું છે, બરાબર છે? હવે આપણે જોતા જઈએ આ સમીકરણો શું દર્શાવે છે। આ ટી બરાબર સમીકરણ છે, ટી સમયના સમીકરણો બંને દર્શાવે છે, બરાબર છે? હવે જોઈએ તો હું લખતો જાઉં, ટી બરાબર ઝીરો સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હશે? કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ મહત્તમ હશે, ક્યુ મહત્તમ હશે ટી બરાબર ઝીરો સમય, આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી એટલે કે ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા અથવા તો આમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? ઝીરો હશે, બરાબર છે? તો આ પરિસ્થિતિમાં બરાબર છે, આ સ્થિતિમાં ઇન્ડક્ટરમાંથી પ્રવાહ વહેશે નહીં। કઈ સ્થિતિમાં? ટી બરાબર ઝીરો સમયની સ્થિતિમાં પ્રવાહ વહેશે નહીં, બરાબર છે? હવે જ્યારે ટી બરાબર ઝીરો સમય છે ત્યારે આપણે જેમ ઉર્જાના સમીકરણ ઇન્ડક્ટરનું મેળવ્યું તો આગળનો ચેપ્ટર નંબર એકમાં, એવી રીતે કેપેસિટરની બે પ્લેટો સાથે સંકળાયેલ કંઈક ઉર્જા હશે તો આમાં વિદ્યુત ઉર્જા સંગ્રહ થાય છે, આમાં ચુંબકીય ઉર્જા સંગ્રહ થાય છે, તો આની વિદ્યુત ઉર્જાનું સૂત્ર કંઈક હશે તો એ શું છે? તો કેપેસિટરની બે પ્લેટો હશે, પ્લેટો વચ્ચે સંગ્રહિત વિદ્યુત ઉર્જા શું થશે? એને હું નામ આપું છું યુઇ, બરાબર છે? તો યુઇ બરાબર શું થશે? વન બાય ટુ ક્યુ સ્ક્વેર અપોન સી, બરાબર છે? આને હું બોક્સ કરી દઉં અને હાઈલાઇટ પણ કરી દઉં। આ કોની સાથે? કેપેસિટર સાથે સંકળાયેલી વિદ્યુત ઉર્જાનું સમીકરણ આપણને મળ્યું, બરાબર છે? હવે આ કેપેસિટર સાથે સંકળાયેલી છે તો આપણે એવી જ રીતે ઇન્ડક્ટર સાથે સંકળાયેલી પણ કંઈક ચુંબકીય ઉર્જા હતી। હવે આ લખું કે કેપેસિટર સાથે સાથે સંકળાયેલી ઉર્જા ટી બરાબર ઝીરો સમયે ઉર્જા પણ કેવી હશે? મહત્તમ હશે। ત્યારે ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ઉર્જા કેવી હશે?
ત્યારે ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ઉર્જા શૂન્ય હશે, બરાબર છે? ત્યારે ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા શૂન્ય હશે. ક્યારે? ટી બરાબર ઝીરો સમયે, જ્યારે આ મેક્સિમમ હશે ત્યારે, બરાબર છે? હવે આપણે જોતા જઈએ, ક્યુ જેમ જેમ સમય સાથે બદલાતો જશે, લખતા જઈએ, ક્યુ જેમ સમય સાથે બદલાતો જશે તેમ વિદ્યુત પ્રવાહ ક્યાં મુજબ મળશે આપણે? આઈ બરાબર માઇનસ ક્યુ ઝીરો ઓમેગા ઝીરો સાઈન ઓમેગા ઝીરો ટી અનુસાર બદલાતો જતો વિદ્યુત પ્રવાહ પણ આપણને મળશે. કોની સાથે? આ ઇન્ડક્ટરમાંથી પસાર થતો, બરાબર છે? અને આમાંથી પસાર થશે એટલે આની સાથે શું થશે? ચુંબકીય ઉર્જામાં સ્ટોર થશે. આપણે અત્યારે આદર્શ પરિસ્થિતિ ગણી છે, એટલે કે અવરોધ ઝીરો, બરાબર છે? આની સાથે સંકળાયેલ ચુંબકીય ઉર્જાનું આપણે સૂત્ર મેળવ્યું હતું. એ સૂત્ર શું હતું? તો એ લખીએ આપણે, તો એને નામ આપું છું બી, યુ બી બરાબર વન બાય ટુ એલઆઈ સ્ક્વેર, બરાબર છે? આને પણ હું બોક્સ કરી દઉં, જે ચુંબકીય ઉર્જા છે. કોની સાથે? ઇન્ડક્ટર સાથે સંકળાયેલ, જે ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા છે, આને પણ હાઇલાઇટ કરી દઈએ આપણે, બરાબર છે? ઓકે, હવે ત્યાર પછી જોતા જઈએ, કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાંથી ઉર્જા ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં ફેરવાશે. તો અહીંયા જોઈએ, અહીંથી વિદ્યુત ભાર ઓછો થતો જાય છે, આના ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થાય છે, અથવા તો ચુંબકીય ઉર્જામાં સ્ટોર થતી જશે, બરાબર છે? હવે ક્યુ જ્યારે ઝીરો થશે ત્યારે અહીંયા જે છે ઉર્જા છે અહીંયા મેક્સિમમ થઈ જશે, બરાબર છે? અથવા તો બે જગ્યાએ ઉર્જા સમતુલ્ય થઈ જશે ત્યારે આપણે એવું માનીએ કે જે કાર્ય છે અટકી જશે. ના, જેવું કાર્ય આનું કેપેસિટરનું છે કે વિદ્યુત ભારનો જથ્થો અથવા તો વિદ્યુત પ્રવાહ જ્યાં ઘટે ત્યાં પૂરો પાડે છે વિદ્યુત ભારનો જથ્થો, અને જ્યાં વધારાનો હોય ત્યાં સ્ટોર કરે, તો એવી રીતે આ ચુંબકીય ઉર્જા પણ એવું જ કામ કરશે. પ્રવાહ જ્યાંથી અટકશે અથવા તો દોલનો જ્યાંથી અટકશે, એલસી દોલનોની વાત આવે ત્યારે એમાં ઇન્ડક્ટરનું કામ આ છે કે જ્યાંથી દોલનો અટકે અથવા તો ધીમા પડે ત્યાંથી ઇન્ડક્ટર છે એ પોતે દોલનોને અચળ રાખે છે, એટલે પૂરી ઉર્જા પૂરી પાડે છે અથવા તો પ્રવાહ પૂરો પાડે છે. તો ઇન્ડક્ટરનું કામ આ છે, બરાબર છે? અને ઇન્ડક્ટર પરનો વિદ્યુત ભાર મહત્તમ ચુંબકીય ઉર્જા મહત્તમ થશે ત્યારે આ ઝીરો અને આ ઝીરો હશે ત્યારે આ મહત્તમ, બરાબર છે? હવે કયા સમય અનુસાર બદલાય છે હું અહીંયા વાત કરું, તો ટી બરાબર હું લખી શકું ટી બરાબર પાય અપોન ટુ ઓમેગા ઝીરો સમયે વિદ્યુત ભાર આવર્ત રીતે ઘટીને શૂન્ય થશે. અને એની જે પ્લેટો છે એ કેવી થઈ ગઈ છે? અહીંયા લખું ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઉર્જા કેવી થઈ હશે? ઉર્જા મહત્તમ થશે ત્યારે, ત્યારે એની જે પ્લેટો હશે કેપેસિટરની કેવી થઈ ગઈ છે? એક ધન વિદ્યુત ભારિત, એક ઋણ વિદ્યુત ભારિત. અહીંયા જોઈએ આ પ્લસ હતી, આ માઇનસ હતી, તો હવે બધો જ જથ્થો અહીંયા વી આવ્યો, તો આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે, પાછી આ દિશામાં પ્રવાહ વહેશે, એટલે કે દોલનો સતત ચાલુ રહેશે. અને બીજું શું થશે? તો કે કેપેસિટરની ટર્ની બે પ્લેટો વચ્ચેની પોલારિટી બદલાઈ જશે. એટલે ક્યારે? કેપેસિટરનો વિદ્યુત ભાર શૂન્ય થઈ જાય અને ઇન્ડક્ટર પરની ઉર્જા મહત્તમ થાય ત્યારે એની પોલારિટી બદલાઈ ગઈ છે, એટલે કે જે પ્લેટ ધન હશે એ ઋણ થઈ ગઈ છે અને ઋણ હશે એ ધન થઈ ગઈ છે, બરાબર છે? હવે આ પ્રક્રિયા આવર્ત રીતે ચાલુ રહેતા વિદ્યુત ભાર બે પ્લેટોની વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે. જેમ આપણે વાત કરીએ એમ ઇન્ડક્ટર થકી કેમ દોલનો કરે છે? કે ભાઈ અહીંયા પ્રવાહ ઘટે છે કે ઉર્જા ઘટે છે ચુંબકીય ઉર્જા, તો દોલનોમાં કોણ પૂરી પાડે છે? ઇન્ડક્ટર પૂરી પાડે છે, એટલે એના થકી દોલનો થાય છે. આ ઘટનાને એલસી પરિપથ દોલનો કહે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ ઘટનાને
આ ઘટનાને એલસી પરિપથ દોલન કહે છે અથવા તો એલસી પરિપથ દોલન કહે છે. ઓકે, થેન્ક યુ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.